विद्यार्थी मित्रों, हवे चैप्टर 8 कोर्स जो आपणो संपूर्ण पूर्ण थई गयो छे। लास्ट बे लेक्चर थी आपणे एमसीक्यू नी चर्चा करता आव्या छे, तो आजे पण आपणे जे नीट नी अंदर पूछायेला एमसीक्यू जे लास्ट लेक्चर मां पण चर्चा करी थी अने आजे पण नीट नी अंदर पूछायेला ज एमसीक्यू ऊपर चर्चा करी रह्या छे, बराबर। हवे मित्रों, नीट नी अंदर पूछायेला एमसीक्यू होय, बराबर, तमे पर्टिक्युलर कोई चेप्टर साथे संकळायेला एमसीक्यू करो અને નીટમાં પૂછાયેલા થોડો ડિફરન્સ હોય। ડિફરન્સ શું છે? જે પર્ટિક્યુલર ચેપ્ટરના એમસીક્યુ તો એ ટોપિકને જ લગતા હશે, પણ નીટમાં પૂછાયેલો હશે તો એ ટોપિક તો હશે, પણ નીટમાં નિયમ કેવો છે મિત્રો, કે મોટાભાગના એમસીક્યુ ટ્વિસ્ટેડ હોય, મતલબ એ બીજા ચેપ્ટર સાથે રિલેટેડ હોઈ શકે, અથવા એ આપણે એમ કહી શકીએ કે બાર સાયન્સ સાથે રિલેટેડ હોઈ શકે। ખ્યાલ આવે છે કે નહીં? હવે તમારા કુલ 38 ચેપ્ટર અભ્યાસ કરતા હોઈએ તો કોઈ બી ચેપ્ટર સાથે રિલેટેડ હોઈ શકે, એટલે બની શકે તમને આ એમસીક્યુ અત્યારે ક્યાંક તકલીફ આપે અમુક શબ્દો, બરાબર। પણ જેમ જેમ બધા ચેપ્ટર પૂરા થશે, જેમ જેમ તમે બાર સાયન્સ બી પૂર્ણ કરશો, પછી આ એમસીક્યુ જોશો તમને રમત લાગશે। ખ્યાલ આવી ગયો? અને હું તમને પ્રેક્ટિસમાં અને પછી નોર્મલ એમસીક્યુ આપવાનો છું જે આ ચેપ્ટર રિલેટેડ હશે, બરાબર। તમને બહુ જ મજા આવશે અને તમે સરળતાથી કહેશો સર આ તો સરળતાથી સોલ્વ થઈ જાય છે, બરાબર। ઓકે, તો આજનો એમસીક્યુ નીટમાં પૂછાયેલો, બરાબર, અને નીટમાં પણ એવા મિત્રો સરળ એમસીક્યુ છે આ ચેપ્ટર સાથે જોડાયેલા કે જે તમને તરત જ આવડી જતા હોય, બરાબર। જો શું કહે છે, આ તો પહેલો એમસીક્યુ, કોષમાંથી પ્રોટીનના સ્ત્રાવ પામે કે સ્ત્રાવ સામેલ કોષ અંગિકાઓનો સાચો ક્રમ, મતલબ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થઈ રહી છે તો કયા ક્રમમાં અંગિકાઓ પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી છે એને આપણે શોધવાની છે મિત્રો, બરાબર। ઓકે, હવે પહેલો ઓપ્શનમાં આપણે શું કીધું છે, જુઓ, કોષ કેન્દ્ર, અંતઃકોષરસા, રિબોસોમ્સ, ગોલગી પ્રસાધન, સ્ત્રાવી પુટિકાઓ અને કોષરસતર, એટલે બંધારણમાં આવી જાય। હવે તમે આ એક ઓપ્શન બધા આ રીતે ચાર ઓપ્શન તમે જોઈ શકો છો, આ રીતે આપણને આપેલા છે, રેડી। બીજામાં શું કીધું છે, કોષ કેન્દ્ર, રિબોસોમ્સ, અંતઃકોષરસા, ગોલગી પ્રસાધન, સ્ત્રાવી પુટિકા અને કોષરસતર। ત્રીજામાં કોષ કેન્દ્ર, રિબોસોમ્સ, અંતઃકોષરસા, લાઇસોસોમ્સ, મિત્રો લાઇસોસોમ્સ પ્રોટીન સંશ્લેષણના કાર્યમાં છે જ નહીં, એટલે આ ઓપ્શન તો આપણો સીધો જ રોંગ થઈ જાય છે। કોષ કેન્દ્ર, અંતઃકોષરસા, રિબોસોમ્સ, ગોલગી પ્રસાધન, ફરી પાછું લાઇસોસોમ્સ, આ ગયો, એટલે આ બંનેમાં એક તથ્ય છે। હવે એ બંનેમાં સાચો ક્રમ શોધવાનો છે મિત્રો। આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્ર કેમ આવ્યું, તો કે કોષ કેન્દ્રમાંથી તો રિબોસોમલ આરએનએ સંશ્લેષણ પામે છે જે રિબોસોમ્સના બંધારણ સાથે સંકળાયેલો છે, અને આપણે એ પણ જાણીએ છીએ બધા જ આરએનએ કોષ કેન્દ્રમાંથી જ બને જે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા છે, બરાબર, ચાહે મેસેન્જર આરએનએ હોય, ટ્રાન્સફર આરએનએ હોય કે રિબોસોમલ આરએનએ, બધા આરએનએ બને છે તો કોષ કેન્દ્રમાં છે, તો શરૂઆત તો કોષ કેન્દ્રથી જ થશે, બરાબર। અચ્છા, પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય, તો કે રિબોસોમ્સની સપાટી ઉપર થાય છે, તો સીધી વસ્તુ છે, રિબોસોમ્સની સપાટી એટલે કોષ કેન્દ્ર, પછી ક્યાં, રિબોસોમ્સની સપાટી જ આવવાની, રેડી। હવે રિબોસોમ્સ ક્યાં આવેલા છે, અંતઃકોષરસ જાળ કે જે થોડું ઘણું એને નાની નાની ગોલિકાઓ સ્વરૂપે તૈયાર કરશે, અને ક્યાં મોકલે છે, યાદ કરો પેલું ગોલગી પ્રસાધન, એક એમસીક્યુ પણ આપણો આવો આવી ગયો આગળ, તો એ ગોલગી પ્રસાધન એટલે કે ગોલગી કયા તરફ ગયો, એનો સીસ પ્રદેશ, ટ્રાન્સ પ્રદેશ યાદ આવે છે કે નહીં મિત્રો, ચર્ચા કરી ગયા છે આપણે, તો ગોલગી પ્રસાધન પાસે જાય, પછી ત્યાં કે સ્ત્રાવી પુટિકાઓ જે પેલા સીસ થી ટ્રાન્સ તરફ થી મુક્ત થાય છે અને કોષરસમાં એ ગોઠવાય છે કે એની બહાર જાય છે, તો સીધી વસ્તુ છે મિત્રો, અહીંયા આપણી પાસે આ બે એમસીક્યુ, તો અરે આ બે ઓપ્શન તો તરત જ કેન્સલ થઈ ગયા, કેમ, લાઇસોસોમ ની અંદર વાત કરે છે એની આપણે ચર્ચા છે જ નહીં, કારણ કે લાઇસોસોમ પ્રોટીન સંશ્લેષણ સાથેનો કોઈ મુદ્દો નથી। ચલો, ક્લિયર? તો આ બંનેમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે ભાઈ અંતઃકોષરસા પ્રોટીન સંશ્લેષણ નથી કરતો, પ્રોટીન સંશ્લેષણ તો રિબોસોમ્સ કરે છે, બરાબર કે નહીં? તો આપણો સાચો આન્સર શું બનશે મિત્રો, બી બનતો અહીંયા આપણને જોવા મળે છે કે ભાઈ કોષ કેન્દ્ર, રિબોસોમ્સ, અંતઃકોષરસા, ગોલગી પ્રસાધન, સ્ત્રાવી પુટિકાઓ અને કોષરસતરમાંથી પ્રોટીન સંશ્લેષણ આ રીતે ક્રમ વાઇઝ થતું જોવા મળે છે। ચલો, ક્લિયર છે? ઓકે, આગળ બીજો એમસીક્યુ, નીચેનામાંથી કયો સૂક્ષ્મ કોષ કે જે કોષ દિવાલ વિહીન છે મિત્રો, કોષ દિવાલ વિહીન ઘટક, બરાબર, જે વનસ્પતિ વિહીન, બરાબર, એટલે કે વનસ્પતિ નથી અને વનસ્પતિ અને પ્રાણીઓ માટે રોગકારક અને અજારક શોષણ દર્શાવે છે,
બરાબર હવે તમે ઓપ્શન જોશો મિત્રો સ્યુડોમોનાસ છે કે માઇકોપ્લાઝમા છે નોસ્ટોક છે કે બેસિલસ આ બધા ગંડાણુ મતલબ કે બધા બેક્ટેરિયા છે બધા શું છે બેક્ટેરિયા અને આપણે જાણીએ છીએ મિત્રો કે બધા જ બેક્ટેરિયા રોગકારક નથી અને અમુક બેક્ટેરિયા રોગકારક છે બરાબર હવે તમે કહેશો કે સર સ્યુડોમોનાસ કે નોસ્ટોક હા બેસિલસ નો ઉલ્લેખ થયો તો આપણે પહેલા ગોલાણુ ગંડાણુ વક્રાણુ સર્પાણુ યાદ કરો પણ આ બંનેનો ઉલ્લેખ નથી પણ મિત્રો આ સાયનોબેક્ટેરિયા ગ્રુપમાં આવે છે નોસ્ટોક એના વિના બરાબર હવે આ વસ્તુ સ્યુડોમોનાસ કે આ બધું ક્યારે ક્લિયર થશે જ્યારે બીજું ચેપ્ટર ત્રીજું ચેપ્ટર આપણે ભણીશું ત્યારે બરાબર પરંતુ તમને અહીંયા ખાસ એક મુદ્દા ઉપર ધ્યાન આપજો મિત્રો કોષ દિવાલ વિહીન બરાબર એટલે આ માઇકોપ્લાઝમા જે ખરો એ કોષ દિવાલ વિહીન ઘટક છે બરાબર અને એ રોગકારક પણ છે બરાબર અને સાથે સાથે અજાહેર શોષણ દર્શાવે છે રેડી તો આપણો ઓપ્શન શું બનશે મિત્રો અહીંયા બી બનતો જોવા મળે છે ચલો ક્લિયર ઓકે આગળ વાત કરીએ મિત્રો હવે એ જે આપણે હાલ આપણે શીખી જોયું મિત્રો તમે જો બે ત્રણ ચેપ્ટર સાથે જોડાયેલો છે હાલ તમને તકલીફ આપશે બરાબર પણ જેવા એ ચેપ્ટર ચાલશે તમે 100% ક્લિયર થઈ જશો બરાબર કે નહીં ઓકે હવે ગોલગી કાય સેમાં ભાગ લે છે બરાબર હવે મિત્રો અહીંયા જુઓ અમુકવાર એમસીક્યુ એવા પણ આવે કે સીધો આન્સર મળતો હોય અથવા તો બીજા બધા ખોટા હોય ને એક જ સાચો હોય અથવા એક ખોટો બાકી ના સાચા હોય બરાબર જો હવે અહીંયા શું કહે છે ગોલગી કાય સ્ત્રાવી પુટિકાઓના નિર્માણમાં એ તો એનું કાર્ય છે જ પછી શું કહે છે બેક્ટેરિયાના શ્વસન માટે ભાઈ એ શું કરવા એ કાર્ય કરે બરાબર પછી મેદીય અમલોને તોડવા માટે મેદીય અમલો મિત્રો પેલા આપણા લિપિડ ફેટી એસિડ ભાઈ એને તોડવાનું કામ એ કરતું જ નથી એ તો પેકેજિંગનું કામ કરે છે એમિનો એસિડના નિર્માણમાં કે સંશ્લેષણમાં હા ભાઈ એ પણ એનું કાર્ય નથી તો આપણે એમ સમજી શકીએ છીએ મિત્રો કે આપણે એમ કહી શકીએ કે ભાઈ ગોલગી કાય જે ખરી બરાબર એનું મુખ્ય કાર્ય તો શું છે એક જ કાર્ય છે મિત્રો શું તો કે સ્ત્રાવી પુટિકાઓનું શું કરવું નિર્માણ કરવું મિત્રો શું સ્ત્રાવી પુટિકાઓના નિર્માણના કાર્ય સાથે શું છે ઓકે સંકળાયેલું છે અહીંયા એક વાક્ય રહી ગયું છે મિત્રો આપણે એડ કરીશું એમિનો એસિડને સક્રિય કરવા માટે બરાબર મને લાગ્યું કે અહીંયા કંઈક અધૂરું છે બરાબર તો એ એમિનો એસિડને પણ સક્રિય નથી કરતું મેદી અમલોને તોડવાનું પણ કાર્ય નથી કરતું મેદી અમલો મિત્રો મેદી ચરબી બરાબર તો એ બનાવવાનું કાર્ય કરે છે બેક્ટેરિયાના શોષણ માટે પણ એ જરૂર નથી પણ હા અહીંયા જોઈ શકાય છે કે સ્ત્રાવી પુટિકાઓનું નિર્માણ એ તો ગોલગી કાયનું કાર્ય છે એના ટ્રાન્સ વિસ્તારથી સ્ત્રાવી પુટિકાઓ શું થાય પરિપક્વવાળા વિસ્તારથી મુક્ત થતી જોવા મળે બરાબર તો આપણો આન્સર શું બનશે મિત્રો અહીંયા એ બનતો જોવા મળે છે ચલો ક્લિયર છે આગળ આપણને એમસીક્યુ આપેલો છે કે ભાઈ કોષ કેન્દ્રિકાને અનુલક્ષીને નીચે પૈકી કયું સાચું છે હવે કોષ કેન્દ્રિકાને ધ્યાનમાં લઈને અહીંયા આપણે આ એમસીક્યુ સોલ્વ કરવાનો છે બરાબર જો અહીં ઓપ્શન શું કહે છે તે એક પટલથી આવૃત રચના છે મિત્રો યાદ કરો કોષ કેન્દ્રિકામાં તો બે પટલ છે એક બાહ્ય પટલ અને એક અંતઃપટલ બંને પટલો વચ્ચેનો અવકાશ પણ આપણે ભણી ગયા પરિકોષ કેન્દ્રીય પટલ અવકાશ યાદ છે કે નહીં તો પહેલું વાક્ય તો તદ્દન ખોટું જ છે બીજું તે ત્રાક નિર્માણમાં ભાગ લે છે કોષ કેન્દ્ર પટલ કેથી ત્રાક નિર્માણમાં ભાગ લેવાનો છે રેડી આગળ વિભાજન પામતા કોષોમાં મોટી કોષ કેન્દ્રિકાઓ આવેલી હોય છે ભાઈ વિભાજન પામતા કોષોમાં મોટી કોષ કેન્દ્રિકાઓ ને ભાઈ એ પણ વાક્ય ખોટું છે કારણ કે વિભાજન પામતા કોષોમાં કોષ કેન્દ્રિકાને કંઈ લેવા દેવા જ નથી ઓકે અને એ પોઈન્ટ આપણે ચેપ્ટર નંબર 10 માં અભ્યાસ કરીશું ઓકે આગળ તે સક્રિય રિબોઝોમલ આરએનએ સંશ્લેષણનું સ્થાન છે હવે મિત્રો આ વસ્તુ મેં તમને તમારા ટોપિક દરમિયાન ક્લિયર કરી હતી કે ભાઈ જે ડીએનએ ખરો ને એ ટ્રાન્સફર આરએનએ અને મેસેન્જર આરએનએ નું સીધું સંશ્લેષણ કરે પરંતુ ડીએનએ દ્વારા બને છે કોષ કેન્દ્રિકા બરાબર ને આપણે વાત કરી હતી પેલી પ્રાથમિક ખાંચ દ્વિતીય ખાંચ યાદ કરો તો એ દ્વિતીય ખાંચ વાળો વિસ્તાર કોષ અને સેટેલાઇટ વાળો વિસ્તાર કોષ કેન્દ્રિકા નિર્માણ પ્રદેશ છે અને એ કોષ કેન્દ્રિકા કોણ હતું કે રિબોઝોમલ આરએનએ ના સંશ્લેષણના કાર્ય સાથે શું છે સંકળાયેલું છે તો સીધી વસ્તુ છે કે ભાઈ કોષ કેન્દ્રિકા માટે વધારે બેટર વાક્ય કયું છે કે તે સક્રિય રિબોઝોમલ આરએનએ
संश्लेषण नो स्थान कही सकाय छे। चलो क्लियर छे मित्रों, ख्याल आवी गयो? ने तमे જોઈ શકો છો કે જે ટોપિક તમારા બુક ના આ ટોપ આ ચેપ્ટર સાથે રિલેટેડ છે એ એમસીક્યુ માં તમને લગભગ કે જલ્દી વાંધો આવશે નહીં, બરાબર? આગળ એવું જ બીજો એક એમસીક્યુ જોઈએ મિત્રો, બધા જ નીટ માં પૂછાયેલા છે, ગુજરાત બોર્ડ તે મતલબ કે ગુજરાતી મીડિયમ ના વિદ્યાર્થીઓ નીટ છે, અમુક જૂના વર્ષના ભી નીટ ના પેપર છે, એના જ એમસીક્યુ છે, બરાબર? એમાં થોડી ઘણું એકાદ એમસીક્યુ મિત્રો તમે જુઓ કે દર વર્ષે નીટ વાળા 4 થી 5 એમસીક્યુ બાર ના મૂકે છે, બરાબર? હા, અને બાકી બધા 70 80 85 એમસીક્યુ વધારે ટ્વિસ્ટેડ હોઈ શકે, 40 50 એકદમ નોર્મલ હોય કે જે બધા જ વિદ્યાર્થી ટીક કરી શકે, બરાબર? જેને વાંચવું હોય એને, બરાબર, બહુ મહેનત કરવી પડે એના માટે, અને જે 5-7 એમસીક્યુ બાર ના એટલા માટે કોઈ વિદ્યાર્થી પૂરેપૂરા લાવી દેતો એની ટીમને પણ એક ટેન્શન હોય, તો ત્યાં એ 5-6 મૂકે છે, પણ આપણું ટાર્ગેટ પેલા 80-85 પહેલા પકડવાના છે, ખ્યાલ આવી ગયો? તો ભી ટોટલ મિત્રો 300 સુધી પહોંચી જાય છે, ઓકે? તો જુઓ, એક સમય પોલીપેપ્ટાઇડ શૃંખલાઓની અનેક કૃતિઓ બનાવવા માટે એક જ મેસેન્જર આરએનએ સાથે અનેક રિબોસોમ્સ જોડાય છે, બરાબર કે નહીં? આ રિબોસોમ્સની આવી શૃંખલા માટે કયો શબ્દ વપરાય છે? યાદ કરો, આદિકોષ કેન્દ્રીકોષ બેક્ટેરિયાના રિબોસોમ્સની અંદર આ પોઈન્ટ હતો, શું હતો? કે ભાઈ એક મેસેન્જર આરએનએ સાથે એક કરતા રિબોસોમ્સ જોડાય તો આપણે એને પોલીસોમ્સ કે પોલી રિબોસોમ્સ કહેતા, સી આન્સર જુઓ, પોલીસોમ્સ। આ બધા વર્ડ તમને મિત્રો આગળ કોઈ ના કોઈ ચેપ્ટરમાં જોવા મળવાના છે, પરંતુ અહીંયા આ ચેપ્ટર સાથે સંકળાયેલો સીધો વર્ડ છે મિત્રો, શું? પોલીસોમ્સ, પોલી રિબોસોમ્સ। ન્યુક્લિયોસોમ્સની પણ મેં તમારી જોડે ચર્ચા કરેલી છે, યાદ કરો, પેલો હિસ્ટોન પ્રોટીન અને એની ફરતે વીંટાળે તમારો ડીએનએ અને પેલો H1 હિસ્ટોન, આ સંયુક્ત રચનાને આપણે ન્યુક્લિયોસોમ કીધું, યાદ આવે છે કે નહીં? તો બીજા વર્ડ આગળ કેક ને કેક આપણે ચર્ચા કરીશું, બરાબર? તો આ રીતે તમે સમજી શકો છો કે આન્સર શું આવશે, સી, એટલે કે પોલીસોમ્સ તરીકે એને ઓળખવામાં આવે છે। ચલો ક્લિયર, ઓકે। હવે એના પછીનો એમસીક્યુ જો, ખરબચડી અંતઃકોષરસ જાળમાં નીચે પૈકીની કઈ ઘટના ઘટતી નથી? સમજો મિત્રો, ખરબચડી અંતઃકોષરસ જાળ આરઈઆર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, હવે એની આપણને એટલું તો કોન્સેપ્ટ ક્લિયર હોવું જોઈએ કે એના ઉપર રિબોસોમ્સ આવેલા છે અને આરઈઆર પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી છે અને વધારે સક્રિય હોય છે, કોના કરતા? પેલી એસઈઆર કરતા। આટલા મુદ્દા તમારી અંદર ક્લિયર છે, ઓકે, જોજો। અને હા, પેલો મુદ્દો કે ભાઈ એસઈઆર કયા કાર્ય સાથે સંકળાયેલી છે, તો કે એસઈઆર સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ લિપિડનું સંશ્લેષણ કરે, જ્યારે આરઈઆર પ્રોટીનનું સંશ્લેષણ કરે। હવે ઓપ્શન જોઈએ, પ્રોટીન ગ્લાયકોસાઇલેશન બાય ગ્રુપ પ્રોટીનના તો સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલી છે, ઓકે। સિગ્નલ પેપ્ટાઇડનું વિભાજન, હવે પેપ્ટાઇડ શૃંખલા ક્યાં જોવા મળે? પ્રોટીનમાં તો જોવા મળે, મતલબ કે અહીંયા પ્રોટીનની જ વાત થઈ રહી છે, ભલે વર્ડ તમારા માટે નવો છે પણ વાત તો કોની થઈ રહી છે? પ્રોટીનની છે, ઓકે। આગળ પ્રોટીન ફોલ્ડિંગ, ઓકે, પ્રોટીનને ભેગા કરવા બાંધવું, એ બધું કાર્ય પેકેજિંગ, કે ભાઈ એ આપણે કહી શકીએ કે ભાઈ એ આપણે કહીએ અંગિકા પેલી ગોલગીકાયમાં થાય છે, બરાબર, પરંતુ જે બને છે એને ફોલ્ડિંગ કરીને આગળ ગોલગીકા સુધી પહોંચાડવું તો પડે ને, પેકેજિંગ નથી કર્યું, ફોલ્ડિંગ કર્યું છે। અને ચોથો ઓપ્શન શું કહેજો, ફોસ્ફોલિપિડનું સંશ્લેષણ, મિત્રો ફોસ્ફોલિપિડ કે લિપિડનું સંશ્લેષણ તો એસઈઆર કરે છે, બરાબર, તો તમને આરઈઆર માંગ્યો છે, તો સીધી વસ્તુ છે આ ઓપ્શન તો એને લાગુ પડતો જ નથી, આ તો ઓપ્શન એસઈઆર નો છે, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનો છે, તો સીધી વસ્તુ છે આ ઘટના ઘટતી નથી, કોના દ્વારા? આરઈઆર દ્વારા, શું? કે ભાઈ ફોસ્ફોલિપિડ નું શું કરવું? સંશ્લેષણ કરવું। ચલો ક્લિયર છે, ઓકે। હવે અહીંયા જો મિત્રો, નીચે પૈકી કયું વિધાન સાચું નથી, બરાબર, એવું આપણે શોધવાનું છે। હવે આપણે જોઈ શકીએ છીએ કે ચાર ઓપ્શન લાઇસોઝોમ વાળા જ અહીંયા આપણને આપેલા છે, બરાબર। પહેલો ઓપ્શન શું કહે છે, લાઇસોઝોમ જળ વિભાજિત ઉત્સેચકો એ એસિડિક પીએચ માં સક્રિય થાય છે। હવે આ વસ્તુ તો આપણે બહુ સારી રીતે ચર્ચા કરી ગયા કે ભાઈ લાઇસોઝોમ ની અંદર કેવા ઉત્સેચકો હોય છે, તો કે બધા જ હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો, એટલે જળ વિભાજિત ઉત્સેચકો થઈ ગયા, જે પ્રોટીન કાર્બોહાઇડ્રેટ લિપિડ બધાના પાચનના કાર્ય સાથે શું છે, સંકળાયેલા છે, ખ્યાલ આવી ગયો, ઓકે। અને કેવી
એસિડિક માધ્યમમાં મેં તમને પીએચ પણ યાદ કરો મેં લખાવેલી કે એની પીએચ ક્યાં સુધી હોય છે 5 સુધીની હોય છે અને યાદ કરો 0 થી 7 7 ની અંદર માધ્યમ શું થઈ જાય મિત્રો એસિડિક થઈ જાય છે ઓકે તો એ રાઈટ થઈ ગયું આપણે સાચું નથી એ વિધાન શોધવાનું છે મિત્રો ધ્યાન આપજો બીજો શું કહે છે કે લાઇસોસોમ્સ એ રસતર થી આવૃત રચના છે ઓકે તો લાઇસોસોમ ની ફરતે એક આવી કોથળી જેવી જ રચના છે પટલયુક્ત આવરણ તો ધરાવે છે બરાબર ત્રીજો લાઇસોસોમ્સ નું નિર્માણ અંતઃકોષરસ જાળ બરાબર ના પેકેજિંગ પ્રક્રિયા દ્વારા થાય છે અંતઃકોષરસ જાળ એનું પેકેજિંગ કરે છે યાદ કરો નહીં એનું પેકેજિંગ કોણ કરે છે ગોલગી કાય કરે છે મિત્રો ખ્યાલ આવી ગયો એટલે આ ઓપ્શન લાઇસોસોમ સાથેનો ખોટો છે હવે ચોથો જોઈ લઈએ લાઇસોસોમ્સ ઘણા જળ વિભાજિત ઉત્સેચકો હોય છે આ તો હોય છે લાઇસોસોમ ની અંદર ઘણા જળ વિભાજિત ઉત્સેચકો આવેલા છે પહેલા વાક્ય સાથે જોઈન્ટ છે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે કયો ઓપ્શન ખોટો પડે છે તો આપણો જે સી ઓપ્શન છે એ આપણો આન્સર થશે એટલે ખોટો પડે છે આન્સર આપણો સી છે એ રાઈટ છે પણ લાઇસોસોમ માટે ખોટું છે કારણ કે લાઇસોસોમ નું પેકેજિંગ ગોલગીકાય દ્વારા થાય છે અંતઃકોષરસ જાળ દ્વારા થતું નથી ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો તો એ થઈ ગયો સાતમા એમસીક્યુ એના પછી આઠમો એમસીક્યુ મિત્રો જુઓ કે ભાઈ કોષ વિભાજન માટે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા વાદ પ્રથમવાર આમના દ્વારા રજૂ થયો મિત્રો આ વર્ડ ઉપર મેં ખાસ ભાર આપેલો યાદ કરો જ્યારે તમને ભણાવતો હતો ત્યારે ચેપ્ટરની શરૂઆતમાં જ કોષવાદમાં આવી ગયેલા કોષવાદમાં સુધારો કરવા વાળા રુડોલ્ફ વિશોપ યાદ આવે છે કે નહીં મિત્રો તો આપણે બીજા ક્યાં ઓપ્શન જોવાની જરૂર નથી કે ભાઈ થિયોડર સ્વાન કે સ્લીડેન એરિસ્ટોટલ શું કરવા જોઈએ આપણને મળી ગયો રુડોલ્ફ વિશોપ ખ્યાલ આવી ગયો તો અહીંયા આપણો આન્સર શું બનશે ડી બને છે તો તમે જોઈ શકો છો કે બુક રિલેટેડ ચેપ્ટર રિલેટેડ જ્યારે એમસીક્યુ આવે છે તો કેટલા આપણા માટે સરળ બની જાય છે ચલો ક્લિયર છે ઓકે હવે જો મિત્રો આગળનો આપણો એમસીક્યુ કે ભાઈ નીચે પૈકીની અંગિકાઓની કઈ જોડ ડીએનએ ધરાવતી નથી બરાબર નીચે પૈકીની અંગિકાઓની કઈ જોડ ડીએનએ ધરાવતી નથી જોડ કીધું છે મિત્રો તમે ઓપ્શનમાં જોઈ શકો છો બે બે અંગિકાઓનો ઉલ્લેખ કરેલો છે મતલબ બે બે રચનાઓ છે બરાબર તો એનો મતલબ એવો થશે કે આ ચાર ઓપ્શનમાંથી એક ઓપ્શનની અંદર એક જોડ એવી હશે કે જેમાં બંનેમાંથી એક પણ અંગિકા ડીએનએ ધરાવતી નહીં હોય બરાબર આપણે એ રીતે જોવાનું છે હવે જો પહેલો આપણને ઓપ્શન આપ્યું છે ક્લોરોપ્લાસ્ટ અને રસદાની બરાબર રસદાની ડીએનએ ધરાવતી નથી આપણે જાણીએ છીએ પરંતુ ક્લોરોપ્લાસ્ટ હરિતકણ તો રસદાની અરે હરિતકણ તો ડીએનએ ધરાવે છે વલયાકાર ડીએનએ એક ચક્રીય ડીએનએ યાદ કરો બરાબર તો એનો મતલબ આ તો રાઈટ થઈ ગયો મતલબ ડીએનએ ધરાવે છે લાઇસોસોમ્સ અને રસદાની રસદાની ધરાવતી નથી લાઇસોસોમ્સ મિત્રો લાઇસોસોમ એક અંગિકા જે રસ ડીએનએ ધરાવતી નથી તો આપણો ઓપ્શન સીધી વસ્તુ છે આન્સર બી બનવાનો છે પણ બીજા ઓપ્શન બી આપણે ચેક કરીએ કોષ કેન્દ્ર પટલ અને કણાભ સૂત્ર કોષ કેન્દ્ર પટલ નથી ધરાવતું કોષ કેન્દ્રની અંદર હોય ડીએનએ પરંતુ કણાભ સૂત્ર તો ધરાવે છે એટલે આ ઓપ્શન બી નહીં આવે કણાભ સૂત્ર અને લાઇસોસોમ કણાભ સૂત્ર ધરાવે છે એ આ ઓપ્શન છે બી ઓપ્શન છે મિત્રો તમે જોઈ શકો છો લાઇસોસોમ્સ અને રસદાની બરાબર તો લાઇસોસોમ્સ જે ખરા બરાબર અને રસદાની આ બંનેમાંથી એક પણ અંગિકા અથવા તો એક પણ રચના શું ડીએનએ ધરાવતી નથી એટલે આપણે શું કીધું કઈ જોડ ડીએનએ ધરાવતી નથી તો કે લાઇસોસોમ્સ અને રસદાની મિત્રો જોઈ શકો છો કેવા સરળ એમસીક્યુ પૂછાતા હોય છે બરાબર પરંતુ મેં તમને કીધું ને પાંચ છ એવા પણ એમસીક્યુ આવી શકે નીટ પેપરની અંદર કે જે ટોટલી સિલેબસ બહાર ના હોઈ શકે બરાબર તો આવા એમસીક્યુ તો આપણે એવી રીતે જો ધારો કે સોલ્વ કરવા નહીં બહુ જ પેલું હોય તો વધારે પડતું રીડિંગ એક્સ્ટ્રા ઇન્ટરનેટનું નોલેજ બી ધરાવતા હોઈએ તો પછી વાંધો આવતો નથી અથવા તો નવા નવા એમસીક્યુ સોલ્વ કરીએ બરાબર તો એના આધારે આપણે એ પ્રશ્ન સોર્ટ આઉટ થઈ શકીએ છે બરાબર તો જો એવો જ એક એમસીક્યુ છે સબ મેટ્રા સેન્ટ્રિક રંગ સૂત્રોની ટૂંકી ભુજા અને લાંબી ભુજાઓને આ રીતે ઉલ્લેખ કરવામાં આવે છે હવે ભુજાઓ વિશે તો ઉલ્લેખ આપણે જાણીએ છીએ કે આપણને એનસીઆરટી કે આપણા એક્સ્ટ્રા મટીરિયલની અંદર એનું કોઈ ખાસ એટલું વર્ણન નથી બરાબર પહેલા તો સબ મેટાસેન્ટ્રિક એટલે શું મિત્રો તો આપણે જાણીએ છીએ કે એક બાજુની ભુજાઓ ટૂંકી છે તો બીજી બાજુની ભુજાઓ લાંબી છે બરાબર
तो आ भुजाओ ने केवी रीते ओळखवी बराबर। तो मित्रों आ जे भुजाओ जे खरी मित्रों ए भुजाओ माटे जे टूकी भुजाओ माटे एक शब्द वपराय छे पेटाय बराबर। लांबी भुजा ने लॉन्ग शब्द એટલે કે લોંગ આર્મ અને શોર્ટ આર્મ એટલે કે પેટાઇક આર્મ અને આને લોંગ આર્મ તરીકે ઓળખવામાં આવે છે બરાબર। તો અહીંયા મિત્રો પેટાઇક ઉપરથી એક સંકેત તો તમને અહીંયા મળતો દેખાઈ રહ્યો છે કે અનુક્રમે જો અનુક્રમે સબ મેટાસેન્ટ્રિક ટૂંકી ભુજા એટલે પહેલો આપણે ટૂંકી ભુજાનો દર્શાવો તો પેટાઇક માટેનો સંકેત જોઈ શકાય છે પી ભુજા બરાબર। લોંગ ઓકે અને P અને L સેટલ થતું નથી એટલે એને P અને Q પ્રમાણે સંકેતન કરેલું છે તો ટૂંકી ભુજા માટે P મતલબ અને લાંબી જે ભુજા છે એના માટે સંકેત શું વપરાય છે Q વપરાતો જોવા મળે છે બરાબર। હવે NCERT માં આવો કોઈ ઉલ્લેખ છે નહીં બરાબર। ઈવન આપણે એક્સ્ટ્રા પોઈન્ટ ભી ઘણા ચર્ચા કરી અને એનું પણ આ પ્રકારનું વર્ણન નથી હોતું તો આપણે આ પ્રમાણે તૈયારી અમુક આવા MCQ ની તૈયારી રાખવી પડશે બરાબર। બીજા ઓપ્શનમાં અનુક્રમે Q ભુજા અને P ભુજા ઉલટું થઈ ગયું એ તો શક્ય નથી। અનુક્રમે M ભુજા અને N ભુજા અને ઓપ્શન D અનુક્રમે S ભુજા અને L ભુજા બરાબર। તો પેટાઇક એટલે કે જે શોર્ટ આર્મ છે ખરો એને P ભુજા અને પેલા લોંગ માટે Q શબ્દ ઉલ્લેખ થાય છે તો એ રીતે આપણો આન્સર અહીંયા શું બનતો જોવા મળશે મિત્રો એ બનતો જોવા મળે છે। ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો દરેકને રેડી ઓકે આગળ। કણાભ સૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી? કણાભ સૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી? કણાભ સૂત્ર બની ગયા ને ઓકે જોઈએ। વિજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે। મિત્રો વિજાણુ પરિવહન યાદ કરો બરાબર, મેં તમને કીધેલું કે આ કણાભ સૂત્ર છે આ અંતર્વલન અંદરનું લેયર બરાબર, એમાં આપણે F1 કણિકાઓ પણ જોયેલી, મેં તમને કીધેલું ETS આ અંતપટલમાં ETS રચાય ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, તો એના માટે એને એન્ઝાઇમ બી ઉત્સેચકો ક્યાં આવેલા હોય? અંતપટલમાં આવેલા હોય। ક્યાં આવેલા હોય મિત્રો? અંતપટલમાં આવેલા હોય, બાહ્ય પટલમાં હોતા નથી। તો એને શું કીધું? વિજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે, નહીં અંતપટલમાં ખૂંપેલા હોય છે। તો આપણને તો કયું વિધાન શોધવાનું કીધું છે? સાચું નથી, તો આ સાચું નથી એટલે આપણો આન્સર તો આ જ થાય બરાબર। પણ સાથે સાથે આપણે આ ત્રણ ઓપ્શનને પણ ચેક કરી લઈએ કે એનાથી આપણું નોલેજ વધે છે। શું કહે છે જો અંતરવલનને લીધે અંતપટલ ગુંચળાધાર બને છે, બન્યું અંતપટલ જો અંતરવલન બન્યું આવું ગુંચળાધાર બન્યું કે નહીં રેડી તો રાઈટ છે। કણાભ સૂત્રના આધારકમાં એક ચક્રીય વલયાકાર ડીએનએ માં અહીંયા દોરેલો ચક્રીય વલયાકાર ડીએનએ આવેલો છે અને સાથે સાથે રિબોસોમ્સ પણ છે કારણ કે કણાભ સૂત્રના આધારક પર પ્રોટીન સંશ્લેષણનું પણ કાર્ય થાય છે ઓકે। આગળ બાહ્ય પટલ, આ બાહ્ય પટલની વાત કરે છે, કાર્બોદિતો ચરબી અને પ્રોટીન્સના મોનોમર્સ માટે પ્રવેશશીલ છે। મિત્રો યાદ કરો પોઈન્ટ ઉપર ચર્ચા કરી હતી કે ભાઈ બાહ્ય પટલ પ્રવેશશીલ છે, એના કરતા ઓછું પ્રવેશશીલ છે કયું? અંદરનું પટલ બરાબર। અને આ બાહ્ય પટલમાં મિત્રો પોરિન્સ પ્રોટીન આવેલું હોય છે જે મોટા છિદ્રો બનાવે, મોટા શું બનાવે? છિદ્રો બરાબર। આને ચર્ચા આગળના ચેપ્ટરોમાં થવાની છે બરાબર। તો એ પોરિન્સ પ્રોટીન જે છિદ્રો બનાવે છે અને અહીંયા મોનોમર્સ કીધા, મોનોમર્સ એટલે સિંગલ અણુ જે આપણે આના પછીના નવમા ચેપ્ટરમાં ચર્ચા કરીશું। કાર્બોદિતો મોનોમર્સ કોણ? ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ગેલેક્ટોઝ મોનોસેકેરાઇડ કહેવાય। ચરબી તો ફેટી એસિડ અને ગ્લિસરોલ બરાબર। પ્રોટીન્સ તો કે એમિનો એસિડ, એ બધા એના મોનોમર્સ થયા બરાબર। તો એમનો એ પ્રવેશ થવા દે છે બરાબર, તો એ પ્રવેશ થવા માટે એની અંદર પોરિન્સ પ્રોટીનના મોટા છિદ્રો આવેલા છે, એટલા માટે બાહ્ય પટલ પ્રવેશશીલ છે, એની કમ્પેરિઝનમાં અંતપટલ ઓછું પ્રવેશશીલ છે બરાબર। તો આ પણ વાક્ય સાચું થઈ ગયું, મતલબ એક જ વાક્ય અહીંયા ખોટું છે, કહ્યું કે ભાઈ વિજાણુ પરિવહન સાથે સંકળાયેલા ઉત્સેચકો બાહ્ય પટલમાં ખૂંપેલા હોય છે, નહીં ક્યાં ખૂંપેલા હોય? અંતપટલમાં। રેડી? તો આપણો આન્સર શું થશે મિત્રો? એ બનતો જોવા મળે છે। ચલો ક્લિયર છે। તો મિત્રો આ હતા બધા આપણા જે અલગ અલગ નીટ એક્ઝામોમાં પૂછાયેલા એમસીક્યુ બરાબર। આગળ પણ આપણે જો એમસીક્યુ ની ચર્ચા કરવાના છીએ કે જેની અંદર હવે બુક લેવલ ઉપર કેવા એમસીક્યુ ગોઠવાય છે, કારણ કે તમે બારના એમસીક્યુ અત્યારે છેલ્લા બે લેક્ચરથી જોતા આવ્યા છો, તો હવે એવા એમસીક્યુ ઉપર આપણે ચર્ચા કરવી છે જે બુક રિલેટેડ હોય,
કે જેથી તમને થોડી સુરે સરળતા રહે અને તમને સોલ્વ કરવામાં પણ વધારે મજા આવે. ઓકે, ચલો ક્લિયર છે અહીંયા સુધી દરેકને? ગુડ.